ગુજરાતી વિભાગની અંદર ત્રીસ ટકા અભ્યાસક્રમ ઘટાડી દેતા કુલ સત્તર કૃતિ વધે છે જેથી આઠ માર્ક્સ યોગ્ય જોડકાના અને આઠ માર્ક્સ ખાલી જગ્યાના એમ કુલ સોળ માર્ક્સ મેળવવા માટેની જાદુઈ ચાવી વૈષ્ણવજનપદ નરસિંહ મહેતા પ્રભાતમાં ગાય છે મિત્રો આ વાક્યમાં કરતા કૃતિ અને પ્રકાર ત્રણેય આવી ગયા આપ સરળતાથી યાદ રાખી શકો છો પદ્ય બે રેસનો ઘોડો નવલિકામાં વર્ષા અડાલજાએ ઉમદા માણસનું ઉદાહરણ આપ્યું છે અહીં પણ આપણે કૃતિ કરતા અને કૃતિનો પ્રકાર માત્ર થોડીક ક્ષણમાં યાદ રાખી શકીએ છીએ પદ્ય પાંચ અશોક ચાવડાની દીકરી સરસ ગઝલ ગાય છે અહીં કૃતિ દીકરી કૃતિનો પ્રકાર ગઝલ કરતા અશોક ચાવડા અને તેમનું ઉપનામ બે દિલ આપણે સરસ રીતે યાદ કરી શકીએ છીએ ગધ્ય છ ગુણવંત શાહ વાયરલ ઇન્ફેક્શનથી બચવા નિબંધ લખે છે આમ ટૂંકા વાક્ય દ્વારા સરળતાથી યાદ રહી જશે પદ્ય સાત વિનોદ જોશીએ હું એવું ગુજરાતી ગીત ગાયું છે જેમાં ગુજરાતનો મહિમા સુંદર રીતે વર્ણવી આપણને માહિતગાર કર્યા છે ગદ્ય આઠ રતિલાલ બોરીસાગર હસતા હસતા છત્રી ભૂલી જાય છે મિત્રો અહીં હસતા હસતા એટલે હાસ્ય નિબંધ એમ આપણે સરળતાથી યાદ રાખીશું પદ્ય નવ હરિન્દ્ર દવેએ માધવને દેખ્યો છે ક્યાંય એ ઉર્મી ગીત ગાયું છે જેમાં તમે કૃષ્ણ વિરહની વાતથી આપણને વાકેફ કર્યા છે પદ્ય અગિયાર કલાપીએ સ્વીકારીને ઉર્મિકાવ્યનું પુસ્તક આપ્યું અહીં આપણે કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એ પણ યાદ રાખવાનું છે ગદ્ય બાર ચંદ્રકાંત પંડ્યાએ ચોપડામાં આત્મકથા ખંડ લખ્યો અહીં આપણે આ કૃતિને ખૂબ સરળતાથી યાદ રાખવાની છે પદ્ય તેર વતનથી વિદાય થતાં જયંત પાઠક સોનેટ જેવી વેદના અનુભવે છે અહીં કવિનો વતન પ્રેમ આપણે સરસ રીતે યાદ કરી શકીએ છીએ ગદ્ય ચૌદ જન્મોત્સવ સમયે સુરેશ જોશીએ નવલિકા જેવું હાસ્ય કર્યું અહીં આપણે બે વર્ગ વિશેની વિષમ સ્થિતિ જોઈ શકીએ છીએ ગદ્ય સોળ મોહનલાલ પટેલના મનની ગતિભંગ થતાં લઘુકથા જન્મી અહીં આપણે સરસ રીતે લઘુકથાને યાદ રાખી શકીએ છીએ ગદ્ય અઢાર ભૂખથી ભૂંડી ભૂખ વાળા પન્નાલાલ પટેલ નવલકથાખંડ લખી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવે છે આપણે અહીં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે એ પણ યાદ રાખીએ જે ખાલી જગ્યામાં પૂછી શકાય મધ્ય ઓગણીસ એક બપોરે રાવજી પટેલ ઉર્મી કાવ્ય ગાતા ગાતા સુઈ ગયા અહીં સુઈ ગયા એટલે કે કાવ્યના અંત સુધીની જાણકારી આપણને આ શબ્દ દ્વારા મળે છે મધ્ય એકવીસ મુગ્ધા અવસ્થાએ પહોંચેલી નાયિકા ચાંદલીઓ લોકગીત ગાય છે મિત્રો એક વાત યાદ રાખજો કે લોકગીત એટલે લોકો વડે લોકો દ્વારા અને લોકોથી રચાયેલું કાવ્ય એટલે આ ગીતના કરતા કોઈ હોતા નથી મુક્તક એક જવાબદારીનો અર્થ સમજાવતા મુક્તકમાં મણિયાર મુંગટનું ઉદાહરણ આપે છે મુક્તક બે પરિશ્રમનો મહિમા સમજાવતા વિરાણી સફળતાને પામવાની ચાવી આપે છે અહીં વિરાણીનું ઉપનામ બેફામ છે તે યાદ રાખવું હાઈકુ એકમાં સૂરજનું ઉદાહરણ આપી મુરલી ઠાકુર હાઈકુ સમજાવે છે હાઈકુ બેમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ચંદ્રનું ઉદાહરણ આપી હાઈકુ લખે છે ગદ્ય ચોવીસ જોરાવરસિંહ જાદવે પોતાની લોકકથામાં ઢેલ ઘોડીની સ્વામી ભક્તિ વર્ણવી છે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત માહિતીમાંથી તમે બોર્ડમાં હસતા રમતા સોળ માર્ક્સ આસાનીથી મેળવી શકો છો તો આ શોર્ટકટ કીને યાદ કરી થઈ જાઓ તૈયાર